છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવા સદન ખાતે આવેલ ટોયલેટ બાથરૂમમાં સાફ સફાઈના અભાવે તેમજ પીવાના પાણીની સગવડ અને વિશેષમાં બિલ્ડિંગની સ્વચ્છતા બાબતે બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતચંદ્ર રોહિત અને સાથે બોડેલી બાર એસોસિએશનના સભ્ય દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને બોડેલી ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સેવા સદન ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ કાર્યરત છેલ્લા કેટલાક સમયથી બીજા માળ પર આવેલ શૌચાલયની નવીન કામગીરી ચાલુ હતી। ટાઇલ્સોનું ફિટિંગમાં ઢાળ બરાબર આપેલ ન હોય જેથી ટોયલેટ બાથરૂમનું પાણી શૌચાલયની બહાર નીકળી રહ્યું છે। મોટી માત્રામાં દુર્ગંધ ફેલાઈ રહી છે, ખાસ કરીને રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે। શૌચાલયમાં પાણીની તકલીફ પડી રહી છે, તેને દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। આ બિલ્ડિંગની જો વાત કરવામાં આવે, વિવિધ કચેરીઓ હાલમાં કાર્યરત છે, જેથી આજુબાજુના ગામમાંથી દરરોજ હજારોની સંખ્યામાં લોકો સરકારી યોજનાઓના કામકાજ અર્થે તાલુકા સેવા સદનમાં આવતા જતા હોય છે। કેટલાક મોટી ઉંમરના વ્યક્તિઓ કે જેમને પહેલા માળે અથવા બીજા માળે જવા માટે લિફ્ટના ઉપયોગની જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ વીજળી બંધ હોય ત્યારે લિફ્ટનો ઉપયોગ શક્ય નથી। સરકાર દ્વારા બોડેલી તાલુકા સેવા સદનમાં જનરેટર ફાળવવામાં આવેલ છે। આ જનરેટરનો ઉપયોગ લિફ્ટ ચાલુ બંધ કરવામાં આવતો નથી। સેવા સદનમાં પાણીની પરબો બનાવવામાં આવી છે, જે પરબોમાં ઠંડા પાણી અને ચોખ્ખા પાણી માટે આરો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે। તે પ્લાન્ટ કેટલા સમયથી બંધ છે, આવા વિવિધ મુદ્દા અંગે બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતચંદ્ર રોહિત તેમજ બાર એસોસિએશનના સભ્યે રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે। જે થોડું દૂષિત થઈ રહ્યું છે, તો જે સક્ષમ અધિકારીઓને અમે રજૂઆત કરેલી છે કે જે તકેદારી લે અને જે આવનારા લોકો છે એને એનો લાભ મળે। અને બીજી રજૂઆત એવી કે જે વૃદ્ધો માટે જે લીપની વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા, કે જે આવનારા લોકો જે દાદર ચડી નહીં શકતા અને જેઓ લોકો જે એવી ઉંમરવાળા છે કે જે ચેર પર લઈને કચેરીમાં જવું પડતું હોય છે, તો અહીંયા ઇન્વર્ટરની અને એની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે જનરેટરની, તો એ જનરેટરની વ્યવસ્થા બી અહીંયા કાર્યરત નહીં કરવામાં આવેલી। લાઇટ જાય છે તો ઘણા બધા લોકો લીપમાં ફસાઈ બી જાય છે, તો તેના કારણે બી કંઈ ગંભીર ઘટના બને એવું સંભવ રહેલું છે। તો હાલના મીડિયાના માધ્યમથી મારી સંબંધિત અધિકારીઓને વિનંતી કે આ બાબતે અમારી રજૂઆતને ધ્યાને લે અને યોગ્ય રીતે પગલાં લેવા વિનંતી છે। તાલુકા સેવા સદન છે, મામલતદાર કચેરી આવેલી છે, તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરી છે, અહીં ઘણા લોકો ન્યાય માટે આવે છે, પોતાના વિવિધ પ્રકારના દાખલાઓ માટે આવે છે, યોજનાઓના લાભ માટે આવે છે। તો એટલીસ્ટ આટલું મોટું બિલ્ડિંગ છે એની અંદર પાણીની તો સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ કે ના હોવી જોઈએ, એ અમારો એક નાગરિક તરીકે રજૂઆત કરવાનો અધિકાર નથી? તો એ રજૂઆત આજે અમે ઘણા સમયથી કરી છે અને આજે અમે ના છૂટકે અમારે મહેરબાન કલેક્ટરશ્રીને તમામ વકીલ મિત્રો દ્વારા અમે પાણીની અને સ્વચ્છતાની વ્યવસ્થા અને એક જનરેટર, છેલ્લા ઘણા સમયથી જનરેટર પણ અહીંયા ઉપલબ્ધ છે, તેમ છતાં આ વ્યવસ્થાઓનો ખૂબ મોટા પ્રમાણમાં અભાવ હોય, જેવી રીતે લીપ પણ વારે ઘડીએ ખટકાતી હોય, તો આ બધી બાબતો જે ઝીણી ઝીણી બાબત સીધે સીધી પબ્લિકને કન્સર્ન છે એવી બાબતોને લઈ અને અમે આના એક રજૂઆત કરેલી છે, જે રજૂઆત ધ્યાને લઈ અને આ પાણીની સુવિધા જે પ્રાથમિક। ઇમરાન મંસૂરી, જીટીવી। અબડાસા તાલુકાના લોકોને સુવર્ણપ્રાશ બુટિકાનો અતિ દુર્લભ અને કિંમતી નિઃશુલ્ક લાભ મળ્યો છે। સાવ નાનાથી લઈને 12 વર્ષ સુધીના 62 જેટલા બાળકો તેમજ વાલીઓ ખાસ કરીને તેમની માતાઓએ આવીને લાવો લીધો। કાર્યક્રમની શરૂઆતમાં આવેલા મહેમાનો આણંદના આર્યાભિષેક યોગપેથી ટ્રસ્ટ અને ત્યાંના ગુરુદેવ શ્રી ડોક્ટર આર્ય રવિચંદનજી, કચ્છના એ સંસ્થાના કોઓર્ડિનેટર તથા સેવાભાવી વિશાલભાઈ ગઢવી, મગનભાઈ પટેલનું સ્વાગત ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી હરીશભાઈ દ્વારા કરવામાં આવ્યું। અબડાસાના સ્વર્ણપ્રાશ કોઓર્ડિનેટર શ્રી કાંતિભાઈ ખત્રી, આરોગ્ય સેવા સમિતિના અબ્દુલભાઈ મેમણ, ગાયત્રી પરિવારના દીપકભાઈ ગોર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે શાંતિકુંજ હરિદ્વારની પ્રસાદી ગંગાજલ આપીને તેનું વિશેષ મહત્વ આપીને હર હર ગંગે ઘર ઘર ગંગે પણ સંપન્ન કરવામાં આવ્યું। યુગ નિર્માણ ગાયત્રી પરિવાર નલિયા દ્વારા જનજાગરણ પ્રજ્ઞા અભિયાન અને વિચાર ક્રાંતિ અભિયાનમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો। સુવર્ણ પ્રાશનથી બાળકને નીચે પ્રમાણે થતા ફાયદા વિશે ગુરુદેવ ડોક્ટર આર્ય રવિચંદનજી અને અત્યંત ભાવનાશીલ સેવાભાવી વિશાલભાઈ ગઢવીએ સમજાવ્યું હતું। બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે, જેથી બાળક માંદું પડતું જ નથી, તંદુરસ્ત રહે છે, એટલે કે બાળકને એન્ટીબાયોટિક્સથી બચાવી શકાય છે। બાળકનો વિકાસ ઝડપથી થાય છે, બાળકનો વાન ઉજળો બને છે, બાળક ચપળ અને બુદ્ધિશાળી થાય છે, બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સુંદર થાય છે, પાચન શક્તિ સુધરતા પેટની તકલીફો રહેતી નથી। 44 બાળકો આજે નોંધાયા હતા, 18 બાળકોની નોંધણી કરવામાં આવી હતી। હવેથી નિયમિત દર માસે પુષ્પ નક્ષત્રમાં નલિયા ગાયત્રી મંદિરમાં હાજર રહેલા બાળકો અને વાલીઓને રૂબરૂ ખવડાવશે।
ઓનલાઈન નોંધણી ચાલુ હોય ત્યારે હરીશ ઠક્કર, જેમનો નંબર 99797-98555 અને કાંતિભાઈ ખત્રી, જેમનો નંબર 94292-97933 સંપર્ક કરવામાં આવશે. આજના કાર્યક્રમનો સગમ કવરેજ રમેશભાઈ ભાનુશાળી પત્રકાર દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારે પ્રજ્ઞાજ્યોતના નારણજીભાઈ ઠક્કર, દીપકભાઈ ગોર, ગાયત્રી મહિલા શાખાના વર્ષાબેન ગોર, દમયંતીબેન જરદોશ, પુષ્પાબેન ઠક્કર વગેરે ઘણા બધા પરિજનોનો સહયોગ મળ્યો હતો. હેઠળ કચ્છમાં અલગ અલગ દરેક વિસ્તારોમાં, જેમ કે ભુજ, અલગ અલગ તાલુકાઓમાં ભુજ, નખત્રાણા, નલિયા, માંડવી, મુંદ્રા અને અંજાર ખાતે સુવર્ણ પ્રાસનના જે ઘોડી આવે છે, ગુટિકા આવે છે, એ આપવાનો એક પ્રોગ્રામ રાખેલ, જેના માટેનું એક આખી એક સૂચિ અને એક વ્યવસ્થા તૈયાર થાય એના માટેનું પ્લાનિંગ કર્યું અને દરેક તાલુકાઓમાં વધુ ને વધુ બાળકો રાષ્ટ્રના ભાવિને, એટલે આપણા જે નાના બાળકો છે, બાળક જન્મે ત્યારથી કરી અને 12 વર્ષનું થાય ત્યાર સુધીના બાળકોને સુવર્ણ પ્રાસનના ટીપા આપી શકીએ છીએ. આમાં કેવું છે, અત્યાર સુધી આપણે જાણતા હોઈએ, બધી જગ્યાએથી આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય કે સુવર્ણ પ્રાસનના ટીપા આપવામાં આવે છે. થતું કેવું હોય, સુવર્ણ પ્રાસનના ટીપાની બોટલ, એક નાની શીશી આવતી હોય છે, એમાં ઘણીવાર સુવર્ણ ભસ્મ એ પ્રોપર 2 mg એક બાળકને દર પુષ્ય નક્ષત્રમાં આપવાનું આવે થતું હોય છે. હવે એ ટીપામાં કેવું થાય કે ભસ્મ છે, સુવર્ણ ભસ્મ એ નીચે તળિયા મારી જતી હોય, ઘણીવાર હલાવીને આપેલી ના હોય, જેના કારણે પ્રોપર માત્રામાં જે બાળકને દવા મળવી જોઈએ એ મળતી ના હોય, એટલે વિકાસ થતું ન હોય. તો એના માટે દૂધપાતેશ્વર કંપનીએ એનું કોમ્બિનેશન બનાવી અને એની ગોળી બનાવી છે, જે ગોળી 2 mg સુવર્ણ ભસ્મ એક ગોળીમાં આવે છે. અમે દરેક પુષ્ય નક્ષત્રમાં આ ગોળીઓ કચ્છના અલગ અલગ વિસ્તારોમાં પ્રોવાઈડ કરાવીશું અને એનાથી, હા, અને એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં, અને જેનાથી દેશનું, રાષ્ટ્રનું ભાવિ જે છે એ વધારે ને વધારે મજબૂત બને. ખાસ એ જણાવવાનું કે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે, તો જે બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમ છે એ શ્રવણ પાસન આપવાથી એકદમ ખૂબ જ વધે છે. બીજું, એની બુદ્ધિશક્તિ, બુદ્ધિચાતુર્ય એ અતિશય વધે છે. જો 2 mg સુવર્ણ ભસ્મ પ્રોપર દર પુષ્ય નક્ષત્રમાં આપવામાં આવે તો 3 વખત, એટલે 3 પુષ્ય નક્ષત્રમાં આપવામાં આવશે, એટલે એ બાળકમાં તમને ઓટોમેટિક એના અલગ અલગ રિઝલ્ટ જોવા મળશે. એ સુવર્ણ પ્રાસનનો ફાયદો છે. આજ અમારા જો કલ આર્યભિષેક યોગાપેથી ટ્રસ્ટ પિછલે 27 મહિનો સે લગાતાર જો સ્લમ એરિયામાં રહેને વાલે બચ્ચે હૈ ઓર જો છોટે બચ્ચે હૈ ઉન સબકો ફ્રી મેં સ્વર્ણ પ્રાસન સંસ્કાર ટેબલેટ કા ડિસ્ટ્રીબ્યુટ કર રહી હૈ. તો કલ પુષ્ય નક્ષત્ર હૈ, કલ બચ્ચે ઉસ ટેબલેટ કો લેંગે ઓર જો શાસ્ત્રોક્ત વિધિ હૈ ઉસસે વો 2 mg ગોલ્ડ જો હૈ વો બચ્ચે કો ફીડ હોગા ઓર ઉસસે ઉસકી ઓટો ઇમ્યુનિટી જો હૈ ઓટોમેટિકલી ડેવલપ હોગી. મેં આનંદ ગુજરાત સે આયા હું ઓર આર્ય અભિષેક યોગાપેથી ટ્રસ્ટ કા મેં પ્રેસિડેન્ટ હું. યે પ્રોગ્રામ 2 દિન કા પ્રોગ્રામ હૈ. આજ કા પ્રોગ્રામ હૈ ડિસ્ટ્રીબ્યુશન કા ઓર કલ કા જો પ્રોગ્રામ હૈ, જીસ બચ્ચે કો ટેબલેટ દી ગઈ હૈ ઓર જો પ્રોસીજર સમજાયા ગયા હૈ ઉસ પ્રોસીજર કે અનુસાર જો કલ પુષ્ય નક્ષત્ર હોગા બચ્ચા ઉસમે વો ટેબલેટ લેગા. રમેશ ભાનુશાલીજી, સમગ્ર રાષ્ટ્રમાં બાળ શિક્ષણનું પાયાનું કામ ભાવનગરથી થયું છે. શિશુ વિહાર સંસ્થા સંચાલિત શ્રી મોંઘીબેન બધેકા બાલ મંદિરના ઉપક્રમે વર્ષ 1981થી શરૂ થયેલ અનુભવ તાલીમના 390 જેટલા બહેનોનું સ્નેહ મિલન તથા બાળ શિક્ષક તરીકે સેવાર્થી શ્રેષ્ઠ 14 જેટલા શિક્ષકોનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આઝાદીની રજત જયંતિની પૂર્વ સંસ્થાએ શિશુ વિહાર પ્રાંગણમાં યોજાયેલ સ્નેહ મિલનમાં ગુજરાત રાજ્યના શિક્ષક તાલીમ ભવનના નિયામક ડોક્ટર TS જોશી તેમજ નૂતન બાળ કેળવણી સંઘના અધ્યક્ષ ડોક્ટર રચના દવે વિશેષ ઉપસ્થિતિ દાખવી બાળ શિક્ષણની અનિવાર્યતા અંગે બહેનોને માર્ગદર્શન આપ્યું. 77મા અનુભવ તાલીમ વર્ગના પ્રારંભ સાથે શિશુ વિહાર સંસ્થાના સંકલ્પને દોહરાવતા સંસ્થાના મંત્રી ડોક્ટર નાનકભાઈ ભટ્ટે શહેરની તમામ 316 આંગણવાડીના બાળકો માટે અનુભવ તાલીમની સેવા વિસ્તારવા માટે તથા બાળકોના ઘડતરમાં અતિ મહત્વનું યોગદાન આપતા મોન્ટેસરીના પ્રવૃત્તિ સાધનોને સરળ રીતે ઉપલબ્ધ કરાશે તેવી પ્રતિબદ્ધતા દાખવી છે. આ પ્રસંગે શિશુ વિહાર બાલ મંદિરમાં શિક્ષક તરીકે દીર્ઘકાલીન સેવા આપનાર ડોક્ટર ચંદ્રિકાબેન દવે, જાગૃત વાલી તરીકે બાળ ઉછેરમાં અગ્રેસર મા બાપનું સન્માન કરવામાં આવ્યું, મંચસ્થ મહાનુભાવો દ્વારા અનુભવ શિક્ષણ સાથે જોડાયેલા બહેનોની
परिचय पुस्तिका नु विमोचन करवामां आव्युं। नगरपालिकाना अधिकारी सावित्रीबेन नाथजीए शिशु विहारनी सेवा अने शिक्षण प्रत्येनी प्रतिबद्धता माटे आभार व्यक्त कर्यो। कार्यक्रम नु संकलन निर्मोहीबेन भट्ट द्वारा बाल मंदिरना आचार्य श्री अंकिताबेन भट्टे योज्यु हतुं। ब्यूरो रिपोर्ट। जूनागढ़ना सुखनाथ चौकना पीएसआई राजेंद्रसिंह चुडासमाए बाळकोने भणतर माटेनी किट अने साथे मास्क वितरण करीने अनोखी रीते जन्मदिवसनी उजवणी करी छे। कोरोनाना कपड़ा काळमां ज्यारे नाना बाळकोनी शाळाओ बंद छे त्यारे आ महामारी वच्चे बाळको शिक्षणथी અળગા ન રહે અને શિક્ષણ પ્રત્યે બાળકોની મહેચ્છા વધે તેવા હેતુસર સુખનાથ ચોક ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ચુડાસમાના જન્મદિવસ નિમિત્તે કોર્પોરેટર અબ્બાસ કુરેશી અસલમ કુરેશી દ્વારા સુખનાથ ચોક વિસ્તારમાં આવેલી જમાલવાડી ખાતે નાના બાળકોને ભણતર માટેની કીટ, માસ્ક અને નાસ્તો આપી લાગણીસભર પીએસઆઈ રાજેન્દ્રસિંહ ચુડાસમાના જન્મદિવસની શિક્ષણ અને સેવા કાર્યના સેતુ હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું જન્મદિવસની ઉજવણી કરી। પીએસઆઈ ચુડાસમાએ વધુમાં બાળકોને જણાવ્યું કે માતા પિતા જીવનનું એક અમૂલ્ય ધન છે, જેના આધાર અને સન્માનથી દુનિયાની કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં નીકળવાનો માર્ગ મળી શકે છે। માતા પિતા અને ગુરુની છત્રછરાયમાં રહીને ભારત રાષ્ટ્રનું ભાવિ બની શકો છો। આ પ્રસંગે બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સુખનાથ ચોકના કોર્પોરેટર અબ્બાસ કુરેશી, અસલમ કુરેશી, અગ્રણી વહાબ કુરેશી, મોસીમ લોચ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પીએસઆઈ ચુડાસમાની કામગીરીને બિરદાવી। જૂનાગઢ પોલીસે પણ આવા નીડર અને બાહોશ પીએસઆઈ પર ગર્વ છે। લોકોની વચ્ચે રહીને લોકોની સેવા કરતા લાગણીશીલ સ્વભાવના અધિકારીને જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મારું નામ રાઈફ ખાન છે। સુખનાથ ચોકીના પીએસઆઈ ચુડાસમા સાહેબનો આજે જન્મદિવસ છે, તો અમારા વિસ્તારમાં દફતર અને સ્કૂલની કીટ બાટી અને છોકરાઓનું સન્માન કરેલ અને પીએસઆઈ સાહેબનું પણ સન્માન કરેલ છે। ભાઈ મકવાણા, આજરોજ અમારે સુખના ચોકની અંદર જમાલવાડીની અંદર અમારા એમ કે બાહોશ અને દરેક હિન્દુ મુસ્લિમના કાર્યની અંદર ભાગીદાર એવા પીઆઈ અમારા ચુડાસમા સાહેબનો આ જન્મદિવસ ઉજવવામાં આવ્યો। અમારા કોર્પોરેટર અબ્બાસભાઈ, પછી અસલમભાઈ, વાબભાઈ, કુરેશી આખું કુટુંબ તેમજ એનું મિત્ર મંડળ આ બધાએ સાથે મળી અને એનો જન્મદિવસ ખાસ એ સાદા રીતે ઉજવ્યું। અને મહત્ત્વનું એ છે કે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એનામાં શિક્ષણ આવે, કાલના એ નાગરિક બને, સારી પોસ્ટ માટે જાય, એટલે બધાને પ્રેરણા મળે। એટલે સાહેબે નાના બાળકોને એમ કે અભ્યાસ કરવા માટે આખી કીટનું વિતરણ કરેલ છે ને અમે એને અભિનંદન તમામ લોકોએ આપેલા છે। આવા અધિકારીની ખાસ જરૂર છે કે જે લોકોને પ્રોત્સાહન આપીને બાળકોને પણ આગળ વધે, એ કાલના નાગરિક છે। ખાસ એ માટે અમારા અબ્બાસભાઈ, અસલમભાઈ, વનરાજ ચૌહાણ સાથે હર્ષ ઉપર। દિયોદર પ્રાંત કચેરી ખાતે આજે ખેડૂત ક્રાંતિ યુનિયન સાથે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વિવિધ માંગની સાથે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। ઢોલ વગાડીને અનોખી રીતે સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની સાથે સાથે વીજ કંપની દ્વારા જે ખેડૂતોને અન્યાય કરવામાં આવે છે, એટલે કે બેવડી નીતિથી ખોટો વીજ ભાવ જે વસૂલવામાં આવે છે તે પાછો ખેંચવા માટે અને ખાસ કરીને ખેડૂતોને બટાકા કોલ્ડ સ્ટોરેજમાં જે 50% ભાડાની જે રાહત છે તે બાબતની માંગને લઈને દિયોદર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। દિયોદર કાંકરેજ લાખણી થરાદ ડીસા વિસ્તારમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં છેલ્લા ઘણા સમયથી ચાંગા નર્મદા કેનાલમાંથી પાણી બંધ કરવામાં આવ્યું છે। ખેડૂતો પરેશાન થયા છે। વર્તમાન સમયની વાત કરવામાં આવે તો ખેડૂતોએ ચોમાસું પાકનું વાવેતર કર્યું છે, કેનાલમાં પાણી નથી છોડાયું, બીજી તરફ વરસાદ ખેંચાયો છે, ખેતી પાકને ભારે નુકસાનની ભીતિ જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, પાક નિષ્ફળ જવાની દહેશત ઊભી થઈ છે। વીજ કંપની દ્વારા મીટર ચાર્જમાં પ્રતિ હોર્સ પાવર 20 રૂપિયા ફિક્સ ચાર્જમાં વસૂલી ખેડૂતો દંડાય છે। બટેકામાં ખેડૂતોને ઓછા ભાવ મળતા કોલ્ડ સ્ટોરેજમાં રાખવાનો ખર્ચ નાના ખેડૂતોને પોસાય તેમ નથી। 50% કોલ્ડ સ્ટોરેજમાં રાહત આપવાને લઈને આજે ખેડૂત યુનિયન સાથે 5 તાલુકાના ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈ હર હર કાંતિ ઘર ઘર કાંતિ લડીશું તો જીતીશું આવા બેનરો લઈને દિયોદર પ્રાંત કચેરી પહોંચ્યા। નાયબ કલેક્ટર એમ કે દેસાઈને આવેદનપત્ર પાઠવી પાણી છોડવાની માંગ કરી। ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના દિયોદર, કાંકરેજ, લાખણી, થરાદ જેવા વિસ્તારના ખેડૂતોએ ચોમાસું, ખરીફ પાક, મગફળી, કપાસ, તલ આવા પાકોને પશુઓના ઘાસચારો જેવા પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હોય, વરસાદ ખેંચાયો, પાણીની અછત વર્તાઈ જેથી કરીને વાવેલા પાક બળી ગયા,
આ વિસ્તારમાં સુજલામ સુફલામ યોજના તળે બનાવેલ બોરવેલથી 24 કલાક પાણી ખેંચાયું છે. અહીંની ભૂગર્ભ જળ ઊંડા ગયા. ખેડૂતોને પિયત પૂરતું પાણી મળતું નથી. સરકાર દ્વારા તત્કાલ કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 2015ના પૂર હોનારતમાં બનાસદીના પટમાં સુજલામ સુફલામ કેનાલ તૂટી જતા સરકાર દ્વારા રિપેર માટે કરોડોના ટેન્ડર બહાર પડાયા, છતાં પણ કેનાલ રિપેર નથી થઈ. સરકાર સુજલામ સુફલામ કેનાલ રિપેર કરે, કેનાલમાં પાણી નાખે નહીં તો ખેડૂતો 2022ની ચૂંટણીમાં જવાબ આપશે તેવી ચીમકી ઉચ્ચારી છે. પોચ તાલુકાના ખેડૂતો ભેગા થયા છો, એ પાણી માટે થયા છો, કોઈ સરકારને ભાળવા હારું થયા નથી. એટલે અમારે સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે, અને પાણી નાખશે તો અમારી આ જીવન દોરી સારી ચાલશે. એટલે તાત્કાલિકમાં તાત્કાલિક પાણી સુજલામ સુફલામમાં નાખે. બીજી વાત છે એ છે કે 15 ઓગસ્ટે જ્યારે અમારે ધ્વજવંદન ફરકવાનું છે, એ દિવસે સરકારને પોલીસ સ્ટેશનને વાળાને એ જાણ કરીએ છીએ કે અમારી કોઈ રોકજોક ન કરે, એ જ અમારું ખેડૂતોને કહેવું છે. જ્યારે ત્યારે અમે ભેગા થઈએ ત્યારે સરકાર પોલીસ સ્ટેશન ઉપર જોર આપે છે, અને તમે પોલીસ વાળાને ધમકી આપીને કે જો અહીંયા વિખુરી નાખો, એ જ અમારું કહેવું છે. જય જવાન જય કિસાન. હું કોંકરી તાલુકાથી આવું છું. ઉમરી 2 પંચાયતનો સરપંચ છું. મારું નામ વાલજી ધારસીજી છે. મારો એક જ પ્રશ્ન છે કે આ સુજલામ સુફલામ ચાલુ કરે. મારે ત્યાં બુકોલી ઉમરી શિવરીમાં 25 બોર સરકારે બનાવ્યા હતા. એ બોર 25 વર્ષ ચાલુ રહ્યા, 24 કલાક એને 24 કલાક ચાલુ રાખવામાં આવ્યા. અમારું તળિયું બિલકુલ પાણીમાં ખાલી થઈ ગયું છે. અમારી ત્યાં પરિસ્થિતિ છે એ બહુ વિકટ પરિસ્થિતિ એવી છે કે ત્યાં અમે પશુ જીવાડી શકાય એમ નથી, અમે માણસ જીવી શકીએ એમ નહીં. તો બધા જ નજીક જીવિત કરે અને સુજલામ સુફલામ ચાલુ કરે. જય હિન્દ જય ભારત. આવેદન પત્ર તો અમે ઘણી વખત આપ્યું છે, પણ અત્યારે અમારે પાણીની તકલીફ છે કે સુજલામ સુફલામ તાત્કાલિક ચાલુ કરે, અને જે આજની બેઠેલી વિદ્યુત કંપની લૂંટી લીધે 20 રૂપિયા એ તાત્કાલિક બંધ કરે. અને અત્યારે બટાકામાં ખૂબ મંદી છે એટલે કોઈ સ્ટોરનું ભાડું સરકાર આપે. એટલે મેઇન મુદ્દો અમારો છે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે તો કદાચ બનાસકાંઠાની અંદર ખેડૂતો બચી શકે એવી પરિસ્થિતિ છે. એટલે નીતિન પટેલ સાહેબ 2 દિવસ પહેલા બોલ્યા હતા મીડિયા દ્વારા કે કેનાલોમાં પાણી આપવામાં આવશે, તો અમારી કેનાલ સુજલામ સુફલામ પણ ભારતમાં જ આવેલી છે, ગુજરાતમાં જ આવેલી છે, અને એમના સાનિધ્ય નીચે જ આવેલી છે. એટલે ટૂંક સમયમાં અમારી ચોગા પમ્પિંગથી તાત્કાલિક આજની બેઠેલી સરકાર ચાલુ કરે. ચોગા પમ્પિંગથી જો ચાલુ નહીં કરે તો આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે. આજ તો 100-200 ખેડૂતો આવ્યા છે, પણ ટૂંક સમયમાં 1000 ખેડૂતો આવશે અને આની બેઠેલી આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે. એટલે અમે એક જ મુદ્દો કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે, અને જે વિદ્યુત કંપની 20 રૂપિયા પ્રમાણે આજના ખેડૂતો પાસેથી લૂંટી લીધે મીટરવાળા ખેડૂતો પાસેથી, એ તાત્કાલિક બંધ કરાવે. અને જો ટૂંક સમયમાં સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પમ્પિંગ સ્ટેશનથી પાણી નહીં છોડાય તો વીજ બિલમાં ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો હજારો ખેડૂતો 15 ઓગસ્ટના રાષ્ટ્રધ્વજ બનાસદીના પટમાં ફરકાવવાની ચીમકી ઉચ્ચારી છે. સુફલામ ચાલુ કરવા બાબત અને દરેક અધિકારી અને નેતાને ગાંધીનગર સુધી આ લાઇન ચાલુ છે તો ગમે તે કોશિશથી સુજલામ સુફલામ ચાલુ કરે, અને જે બનાસ નદીમાં 5 દિવસની અંદર ચાલુ થાય ને જે તૂટેલું પડ્યું છે એને તાત્કાલિક રિપેર કરાવે. નકે આ 5 તાલુકાના ખેડૂતો આવતી ચૂંટણીમાં દરેકની આ નોંધ લેવાની છે અને આ જાહેરાત ગોમે ગોમ કરવાની છે. એટલે મહેરબાની કરીને અમારે અમારે કોઈ સરકારથી નિસ્બત નથી, પક્ષથી નિસ્બત નથી, અમારે તો માત્ર ખેડૂતનું કાર્ય થાય એ જ જોવાનું છે. બરાબર, તો તમે ધ્યાનમાં લઈ અને આ બધું કાર્ય કરાવો, ન કે પછી આવતા 2022માં આ બધી રજૂઆતો થશે ત્યારે તમારે ધ્યાનમાં આવશે. પછી તમે એમ કહેશો કે તમે ખરાબ કરો કામ, આ ખેડૂતો બધા એક થઈને નીકળ્યા છીએ. કારણ કે ટૂંક સમયમાં જો સુજલામ સુફલામ ચાલુ નહીં કરે અને 28 લાખ રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો હતો, અત્યાર સુધી મેં કેટલી વાર ગોધીનગરમાં રજૂઆતો કરેલી, મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ હું 4 વખત મળેલો છું, અને જે બનાસ નદીનો જે મુદ્દો હતો જીવિત કરવા માટેનો, જો સરકાર મોટા મોટા ચેકડેમો બનાવવાની વાતો કરતી હોય, મોટા મોટા પુલ બનાવવાની વાતો કરતી હોય તો બનાસ નદી જીવિત કેમ ના થાય? અમારે તો એ રીતે ભેગા થયેલા છે. એક તો જીવીનો મુદ્દો છે, જીવીનો મુદ્દો એ કે જે જૂના કનેક્શન ખેડૂતો નથી 80-83 નો, એમને 2 મહિને 70ની મોટર ચાલતી હોય તો 7,500 રૂપિયા હપ્તો આવે છે, અને મીટરવાળાને 2011ની અંદર મીટરનો જે કાયદો લાગ્યો
એની અંદર ખેડૂતને બે મહિનાની અંદર 25,000 થી 30,000 રૂપિયા ભરવા પડે છે. એના માટે અમે આ ખેડૂતો બધા ભેગા થયેલ છે. બસ એ જ. કિશોર નાયક. પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં કરવામાં આવેલી તોડફોડની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે. સુરતમાં સામાજિક કાર્યકર્તાઓએ આ ઘટનાને વખોડી કાઢી છે. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે, સાથે પાકિસ્તાનનો ઝંડો સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પરંતુ હાલ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પત્ર લખીને આવું કૃત્ય કરનારા લોકો સામે પગલાં ભરવા માટેની માંગ કરી છે. અને જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં દિલ્હી જઈને પાકિસ્તાન એમ્બેસીનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડની ઘટનાનો વિડીયો વાયરલ. નરેન્દ્ર ચૌધરી સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું છે કે આ કોઈ પહેલી ઘટના નથી. અવારનવાર પાકિસ્તાનમાં લઘુમતી રહેતા હિન્દુઓના શોષણ, મંદિર અને મૂર્તિ તોડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. 30 જુલાઈના રોજ પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. ભારત સહિત વિદેશમાં રહેતા તમામ ભક્તજનોની લાગણી દુભાઈ છે. પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડની ઘટનાના વિરોધમાં સોશિયો સર્કલ નજીક સુરત શહેરમાં કાર્યકર્તાઓ સાથે પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પત્ર લખી આવું કૃત્ય કરનારા સામે પગલાં ભરવામાં આવે અને જો આવું નહીં થાય તો આગામી દિવસોમાં દિલ્હી જઈ પાકિસ્તાન એમ્બેસીનો વિરોધ કરશે અને ભારતમાંથી હટાવવા માટે માંગ કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. आज जो पाकिस्तान पिछले कई वर्षों से कायराना हरकत कर रहा है, हमारे आराध्य देवी देवताओं के मंदिर वहां तोड़े जा रहे हैं, उसी के विरोध में आज हमने यहां पाकिस्तान का झंडा जलाया है. हम पाकिस्तान का सख्त से सख्त विरोध जता रहे हैं. आए दिन वहां पे हमारी हिंदू बहन बेटियों का अपहरण होता जाता है, धर्म परिवर्तन किया जाता है, मंदिर तोड़े जाते हैं. इस तरह की घटना को हमारे दिल को आहत पहुंच रही है. हम पाकिस्तान का विरोध कर रहे हैं और विश्व ह्यूमन राइट काउंसिल से हम रिक्वेस्ट कर रहे हैं कि इस तरह की घटनाओं पर पाकिस्तान पर एक्शन लिया जाए. और फिर भी पाकिस्तान नहीं सुधरता है तो हमने प्रधानमंत्री को एक लेटर भी भेजा है, जो हमने उसमें सख्त चेतावनी दे दी कि इस तरह की हरकत अगर वो लोग करते रहेंगे तो पाकिस्तान का पतन निश्चित है. फिर भी पाकिस्तान नहीं सुधरता है तो अगले महीने हम दिल्ली जाकर पाकिस्तान एम्बेसी का घेराव करेंगे और हम कोशिश करेंगे कि भारत में पाकिस्तान एम्बेसी ना चल पाए. रवि कोई. છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલા કુસુમસાગર તળાવમાં મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ત્યારબાદ લોકોએ રાહતનો દમ લીધો. છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલા નગરની શોભા જે વધારે છે એવા નગરપાલિકા સંચાલિત કુસુમસાગર તળાવ કે જેમાં અજગરે દેખા દીધી હતી, જેથી કરીને લોકો ગભરાયા હતા. છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલા નગરની શોભામાં વૃદ્ધિ કરતો નગરપાલિકા સંચાલિત કુસુમસાગર તળાવમાં મહાકાય અજગરે દેખા દીધી. હાટ બજારમાં ઉપસ્થિત લોકોમાં ફફડાટ ફેલાયો. લોકોએ પાલિકાના કર્મીઓને આ અંગે જાણ કરી. પાલિકાએ છોટાઉદેપુર નગરમાં સરિસૃપો સહી પકડીને સહી સલામત જંગલમાં છોડી આવવાનું કામ કરતા ચિનુભાઈનો સંપર્ક કર્યો. ચિનુભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા. બીજા અન્ય સાથીઓની મદદથી મહામહેનતે 10 ફૂટ જેટલો મોટો મહાકાય અજગર તેનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવતા હાટ બજારમાં ખરીદી કરવામાં આવેલા લોકોમાં રાહતની લાગણી જોવા મળી. છોટાઉદેપુર કુસુમસાગર તળાવમાં મહાકાય અજગરને જોતા નગરજનોમાં અટફેડ થઈ ગઈ હતી. નગરજનોની સૂચના મુજબ અમારા કર્મચારીઓએ અમને જાણ કરી અને જાણ કરતાં અમે ચિનુભાઈ અને આકાશભાઈ કરીને બે વ્યક્તિ છે, જેમને અમને બોલાવી એ અજગરને અહીંથી જંગલમાં છોડવા માટે પકડીને છોડાવી દીધા. રેહાન પટેલ. દમણ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળા ખાતે ગુજરાત રાજ્ય સરકારના શાસનના 5 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ગરીબ ઉત્કર્ષ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. વતન પ્રેમ યોજના સહિતના સેવા કાર્યો, જળ સંચય યોજનાના ચેરમેન ભરત બોગરાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શાસનના 5 વર્ષ પૂર્ણ થતાં દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગરીબ ઉત્સવ દિવસ નિમિત્તે વતન પ્રેમ યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો. સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના ચેરમેન ભરતભાઈ બોગરાના અધ્યક્ષ સ્થાને સેવા કાર્ય યોજાયા હતા. પંચાયત વિભાગની કુલ 100 કરોડની પ્રેમ યોજનાનો પોર્ટલ મારફતે શુભારંભ કરવામાં આવ્યો. ગ્રામ્ય વિકાસ વિભાગ હેઠળની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 1,085 કરોડના ખર્ચે 71,094 આવાસો, માર્ગ અને મકાન વિભાગના કુલ 1,425 કરોડના કામોનું, જળસંપત્તિ વિભાગના વિવિધ પાઇપલાઇનના કુલ 1,220 કરોડના કામોનું અને વિશેષમાં નલ સે જલ યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગના કુલ 396 કરોડના કામો સાથે કુલ 5,100 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તકે જિલ્લા એએમ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડીજે જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ હિમભાઈ જોગલ, ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પીએસ જાડેજા, નગરપાલિકા ચીફ ઓફિસર એએચ સિન્હા સહિતના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો સહિતની ઉપસ્થિતિમાં સેવા કાર્યનો કાર્યક્રમ કરાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી
आज राज्य सरकार आदरणीय मुख्यमंत्री विजयभाई रूपाणी ने नितिनभाई पटेल साहेब ने अभिनंदन आपीश के एक ज दिवस में गुजरात इतिहास में 5300 करोड़ लोकार्पण और खातमुहूर्त कामों गुजरात सरकार में कदाच पहली वक्त थे। एटलू सुंदर काम विकासन थी रू है। अलग अलग विभाग पानी पुरवठा विभाग होय, सिंचाई विभाग होय, शहरी विकास विभाग होय, गरीब लोगों माटे आवासनी वात होय, ट्रांसपोर्टेशन माटे एसटी बसनी वात होय के रोड रस्तानी वात होय, आवा बधा दरेक विभागना सर्वांगी विकासना कामोनुं खातमुहूर्त अने लोकार्पण आजे दर्शन मोदी। બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે શરૂ થયેલ ઓક્સિજન પ્લાન્ટથી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વિશેષ આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે। ગરડા ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર સોનાવાલા હોસ્પિટલ ખાતે પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું ઈ લોકાર્પણ અને સાથે સાથે કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે નિર્માણ પામેલ 1000 લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતા પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગર ખાતેથી કર્યું। સોનાવાલા હોસ્પિટલ ખાતે પીએસએ ઓક્સિજન પ્લાન્ટના ઈ લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ગઢડા ધારાસભ્ય આત્મારામભાઈ પરમારે ઉદબોધન કરતા જણાવ્યું કે નવા શરૂ કરાયેલા ઓક્સિજન પ્લાન્ટથી બોટાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને જરૂરિયાતના સમયે વિશેષ આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે। સમગ્ર જિલ્લામાં પીએસએ પ્લાન્ટનો વધારો કરવાનું અને જિલ્લાના દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્રને આવરી લેવાનું આયોજન છે, જેથી અન્ય જગ્યાએથી ઓક્સિજન મેળવવામાં મુશ્કેલી રહે નહીં। આ પ્રસંગે કલેક્ટર તુષાર સુમેરાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે જિલ્લામાં આરોગ્ય સેવાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આવનારા સમયમાં વિશેષ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને તે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। તાલુકા મથકે પણ ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપીને આરોગ્ય શિક્ષણ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ તેમજ મીડિયાકર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમની સ્વાગત વિધિ સીડીએમઓ શ્રી અલકાબેને કરી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયણસિંહ સાંધુ, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા અને લગભગ 100 પેશન્ટોને એક સાથે જરૂર પડે તો ઓક્સિજન આપી શકાય એ પ્રકારની આમની કેપેસિટી છે અને આવનારા દિવસોમાં આજ હોસ્પિટલમાં આઈસીયુ 15 બેડની પણ વ્યવસ્થા થનારી છે। ત્યારે બોટાદ જિલ્લામાં કોરોનાના સંક્રમણકાળમાં જે કંઈ થોડી મુશ્કેલીઓ આપણે અનુભવી હતી શરૂઆતના દિવસોમાં, એવી મુશ્કેલીઓ આવનારા દિવસોમાં આપણે અનુભવી ન પડે અને આ જિલ્લાના તમામ તાલુકાઓના નાગરિકોને આ હોસ્પિટલમાંથી ઓક્સિજનની સારામાં સારી સુવિધા મળી રહેશે એ માટે ગુજરાત સરકારે કરેલા પ્રયત્નોને હું અભિનંદન પણ આપું છું અને તાલુકાના લોકોને જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા સહિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને નલિયા દક્ષિણ વન વિભાગ દ્વારા નલિયા ખાતે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આસપાસના તમામ ગામના સરપંચો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, તો કાર્યક્રમમાં વન વિભાગના કાયદાઓ વિશે સમજ આપવામાં આવી। વન વિભાગમાં કઈ રીતે કામગીરી હોય છે, લોકો કઈ રીતે વન વિભાગને સહયોગ આપે છે, આ તમામ બાબતે સમજ આપવામાં આવી હતી। નલિયા ખાતે આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા દક્ષિણ રેન્જ નલિયા ફોરેસ્ટ ઓફિસર ખાતાની જે કચેરી છે એના દ્વારા લોકોની અંદર જંગલ ખાતાના કાયદાનું જાગૃતિ કાર્યક્રમ વિશે આજરોજ કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં મુખ્યત્વે આપણા નલિયા તાલુકાના જે ગામડાઓ છે એના મુખ્ય જે લોકો છે, સરપંચશ્રી છે, ગામના આગેવાનો છે, એ લોકોને બોલાવીને વન્ય ખાતા કેવી રીતના કામ કરે છે, વન્ય ખાતા અંગેના કેવા કાયદાઓ છે એ અંગેની સમજ આજરોજ આપવામાં આવી છે। એ સમજ એટલા માટે આપવામાં આવી છે કે કાયદાની અંદર જે હેતુથી કાયદો ઘડવામાં આવ્યો હતો અને એ કાયદાની અંદર લોકો કેવી રીતના ઉપયોગી થશે જંગલ ખાતાને અને જંગલ ખાતું લોકોને કેવી રીતના ઉપયોગી થશે એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જાગૃતિ કરીને એ લોકોની અંદર આ કાયદા પ્રત્યે અવેરનેસ આવે એટલા માટે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। રમેશ ભાનુશાલી, જીટીવી। બોલિવૂડમાં રામ ઓર શ્યામ, સીતા ઓર ગીતા જેવા ટ્વિન્સના પાત્રો દર્શાવવામાં આવે છે, પરંતુ આવા પાત્રો કે જે હકીકતમાં પણ હોય છે અને જેને આપણે જુડવા કહીએ છીએ, એક સરખા દેખાતા બે વ્યક્તિઓ કે જેને જોઈને એક પડે તો આપણને પણ આશ્ચર્ય થાય છે। ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ વિદેશમાં તેની ઉજવણી 3 દિવસની ધામધૂમથી ઉજવાય છે। તે જોઈને સુરતમાં પણ જોડિયા ભાઈઓએ નાનકડી ઉજવણીની શરૂઆત કરી છે। આ વર્ષે 8 ઓગસ્ટે આવે છે તેની પૂર્વ સંધ્યાએ કેટલાક જોડિયા ભાઈઓ મિતેશ શાહ અને મનીષ શાહ જે બંને અલગ અલગ જગ્યાએ જાય તો કોઈ ન કહી શકે કે આ બે વ્યક્તિ અલગ અલગ છે, કારણ કે બંનેનો એક સરખો દેખાવ, એક સરખી હાઇટ, અભ્યાસ પણ બીકોમ સાથે, શોખ પણ એક સરખો છે, વ્યવસાયમાં ફોટોગ્રાફી સાથે સંકળાયેલા છે।
ગુજરાત રાજ્યના મંત્રી વિજય રૂપાણીએ પત્ર દ્વારા વર્લ્ડ ટ્વિન્સ ડેની શુભેચ્છાઓ પાઠવી હતી. તેવી જ રીતે યશવંત અને નરેન્દ્ર, કે જે બંને એક સરખા દેખાય છે પરંતુ બંનેના વ્યવસાય અલગ અલગ છે. એક પ્રિન્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જ્યારે બીજા ભાઈનો હાર્ડવેરનો વ્યવસાય છે. તેવી જ રીતે આશિત અને અંકિત પણ એક સરખા દેખાવ સાથે ચા, નેસ્કેફે, સ્નેક્સના ડિસ્ટ્રીબ્યુટર છે. વ્યાના મહેતા અને વિહાના મહેતા, 3.5 વર્ષની દીકરી પણ એક સરખી જોવા મળી રહી છે. સુરતના ટ્વિન્સ ભાઈઓ દર વર્ષે કંઈક અલગ ઉજવણી કરી રહ્યા છે. કોરોનામાં જે ઓક્સિજનની ખૂબ જ જરૂરિયાત પડી હતી, આ વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો. વૃક્ષ વાવો, જીવન બચાવો આ સ્લોગન સાથે જનજાગૃતિના કાર્યો કર્યા હતા. સાથે જ વૃક્ષોને સંપૂર્ણ કાળજી રાખશે, દર મહિને જ્યાં જરૂરિયાત પ્રમાણે વૃક્ષો પણ વાવીશું, પર્યાવરણનું જતન કરીશું તેવી પ્રતિજ્ઞા પણ લીધી. મારું નામ મનીષ કિરીટભાઈ શાહ છે. અમે ટ્વિન્સ ભાઈઓ છે અને વર્લ્ડ ટ્વિન્સ ડે 8 તારીખે જે છે તે માટે અમે દર વર્ષે નાની મોટી ઉજવણીઓ કરીએ છીએ. ગયા વર્ષે કોરોના કાળમાં અમે ગરીબોને બિસ્કીટો, કીટો આપેલી હતી, માસ્ક વિતરણ કરેલું. પરંતુ આ વખતે જે કોરોનામાં જે ઓક્સિજનની ખાસ જરૂરિયાત હતી તેને લઈને અમે આ વર્ષે વૃક્ષારોપણનું એક આયોજન કરેલું હતું અને અમે વૃક્ષો વાવ્યા હતા. હું આશિષ નરેન્દ્રભાઈ શાહ, વ્યવસાય જૈનમ સેલ્સ, ચા કોફીના બિઝનેસ સાથે છેલ્લા 17 વર્ષથી સુરત અને સુરતની આજુબાજુના વિસ્તાર સાથે સંકળાયા છીએ. મારું નામ અંકિત નરેન્દ્રભાઈ શાહ, મારી કંપનીનું નામ વીર કોર્પોરેશન્સ, અને મારે પણ મારા ભાઈની સાથે ચા કોફીના વ્યવસાય સાથે અમે લોકો 17 થી 18 વર્ષથી સંકળાયા છીએ. આજના વર્લ્ડ ટ્વિન્સ ડેના નિમિત્તે અમે ભાઈઓ અમારા બિઝનેસ એકોર્ડિંગ અમે લોકો વૃક્ષારોપણ પણ કરીએ છીએ, સાથે સાથે અમે બ્લડ ડોનેશન્સ કેમ્પ પણ કરીએ છીએ. બ્લડ ડોનેશન્સ કેમ્પમાં અમે લોકો સારી સારી ઓર્ગેનાઇઝેશન, અમે બંને ટ્વિન બ્રધર છીએ. અમે બંને એક હાર્ડવેર અને એક પ્રિન્ટિંગ વ્યવસાય સંકળાયેલા છીએ. કોરોના કાળમાં જે ઓક્સિજનની અછત પડી, એ ઓક્સિજનની મહામારી, ઓક્સિજનના કારણે જે મહામારી વકરી, એને જ અમે કંઈક પ્રોત્સાહન આપવા માટે અને કોરોના કાળમાં જે ઓક્સિજન તકલીફ પડી એ ઓક્સિજન વધુ કેમ ઉગાડી, વધુ કેમ પેદા કરી શકીએ અને વૃક્ષારોપણ કરવું જરૂરી છે એ વૃક્ષારોપણ. રવિ કોઈ. દરબાર હોલ ખાતે રાજ્યના પુરવઠા મંત્રીની ઉપસ્થિતિમાં સુખાકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો, કે જ્યાં કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની શહેરી જન સુખાકારી દિનની ઉજવણી કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે છોટાઉદેપુર નગર સેવા સદન અને વિકાસના કામો માટે ₹1 કરોડ ઉપરાંતનો ચેક અર્પણ કરવામાં આવ્યો. રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયા, જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, સાંસદ ગીતાબેન, પૂર્વ સાંસદ રામસિંહભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકા વસાવા, નગરપાલિકા પ્રમુખ ઝાકીરભાઈ દહી તેમજ નગરપાલિકાના કર્મચારીઓ, ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણી સરકારના 5 વર્ષ સૌના સાથથી સૌનો વિકાસ, આ અંતર્ગત છેલ્લા 7 દિવસથી રાજ્યના જુદા જુદા વિભાગોમાં, વિભાગોના માધ્યમોથી જુદા જુદા વિસ્તારોમાં, શહેરોમાં, ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, આ બંનેની નેતૃત્વવાળી આ સરકારના 5 વર્ષ ગઈકાલે પૂર્ણ થયા છે. આજે આ કાર્યક્રમના 8મા દિવસે શહેરી જન સુખાકારી દિવસ એ કાર્યક્રમનું આયોજન છોટાઉદેપુર ખાતેથી કરવામાં આવ્યું. રાજ્યની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ, જનકલ્યાણની યોજનાઓ, રાજ્ય સરકારની સિદ્ધિઓ, એની ગાથા, એ વાત લઈને જ્યારે રાજ્ય સરકારના પ્રજાલક્ષી ઉદ્દેશો સાથે સરકાર આગળ વધી રહી છે ત્યારે છોટાઉદેપુર ખાતે આ નગરપાલિકા વિસ્તારની અંદર વિકાસના ભાગરૂપે સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 1 કરોડ
12,50,000 જેવી રકમ જે આ નગરના વિકાસ માટે આજે લોકાર્પણ થઈ છે. રાજ્યના માન્ય મુખ્યમંત્રી જેમણે જે રીતે અહીંના લગભગ 60 લાખ રૂપિયાના ઈ લોકાર્પણના કામોનું પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે. રેહાન પટેલ. રાણી બંગલા કમ્પાઉન્ડ ખાતે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીના પડઘમ જાણે વાગી ગયા હોય તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં સારો દેખાવ કર્યા બાદ હવે રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓનો શુભારંભ કરી દીધો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગામડે ગામડે ફરીને લોકોને જાગૃત કરીને સીધો સંપર્ક કરી વધુને વધુ સભ્યોને આમ આદમી પાર્ટીમાં જોડાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના કામો કરવાના ઉદ્દેશથી છોટાઉદેપુર અને આવેલા રાણી બંગલાના કમ્પાઉન્ડમાં જિલ્લાના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. આવું સાંભળે આ અંગે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજપૂત શું કહી રહ્યા છે. આજ રોજ આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા કાર્યાલયનો ઉદ્ઘાટન હતો. આ ઉદ્ઘાટન છેલ્લા કેટલાક દિવસોથી અમે વિચારતા હતા કે વ્યવસ્થિત કરીએ, તો આજે આજના દિવસે બધા જે જિલ્લાના હોદ્દેદારો છે, તાલુકાના હોદ્દેદારો છે, કાર્યકરો છે, એ તમામ મિત્રો સાથે મળી આજના દિવસને અમે મનાવીએ છીએ. આ કાર્યાલયનો હેતુ ગામડાના ઊંડાણના જે ગામો છે એ ગામોના પ્રશ્નો હલ થાય, અહીંયા કાર્યાલય ચાલુ રહે, તો નાના મોટા તમામ પ્રશ્નોનું નિરાકરણ આમ આદમી પાર્ટી દ્વારા કરે એટલા માટે એનો હેતુ રહેલો છે. આવતા દિવસોમાં કાર્યાલયમાં એક વ્યક્તિ પણ અહીંયા બેસાડીએ છીએ. કાર્યાલયમાં દરરોજ દિન પ્રતિદિન અમારો જે આમ આદમી પાર્ટી કાર્યાલયના માણસ છે, કાર્યકર છે, એ કાયમ હાજર રહેશે. તો જે દૂરના વિસ્તારના લોકો છે એ લોકોના પ્રશ્ન ચોક્કસ દૂર કરવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. જરૂર પડે કોઈ નિરાકરણ કરવાનું થાય અને ઓફિસમાં આમ આદમી પાર્ટીની જરૂર પડે તો તમામને વિનંતી કરું તેઓ કાર્યાલયનો સંપર્ક કરે અને આવતા દિવસોમાં તમામ પ્રશ્નો નાના મોટા હલ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરશે. રેહાન પટેલ જી. સુરત કોંગ્રેસ દ્વારા કરાયેલ વિરોધ પ્રદર્શન વિકાસ કોનો થઈ રહ્યો છે તેવો ઉઠાવ્યો છે પ્રશ્ન. ત્યારે વિકાસ ખોજ અભિયાન અંતર્ગત સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ નાવડી ઓવરા ખાતે રાખવામાં આવ્યો હતો કે જેમાં કોંગ્રેસી કાર્યકર્તાઓની કરાઈ અટકાયત. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ નાવડી ઓવરા ખાતે કરવામાં આવ્યો. બહુમાળી ભવન સામે નાનપુરા સુરત ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો. અઠવાલાંસ પોલીસ દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કે જેમાં વિકાસકોનો વિકાસ ખોજ અભિયાન અંતર્ગત થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે જેમાં કાર્યકર્તાઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી. પ્રજાના સરકારના નાણાંનો દુરુપયોગ કરીને પોતાની સ્વપ્રસિદ્ધિ માટે વિકાસની વાત કરી છે એટલે અમે આજે વિકાસ ખોજ યાત્રાનો અમે એને વિકાસનો વિરોધ એટલા માટે કરી રહ્યા છે કે 30 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે, 25 વર્ષથી ગુજરાત સરકારમાં ભાજપનું શાસન છે, 8 વર્ષથી ભાજપનું શાસન દિલ્હીમાં છે અને આ નદી જેને માટે એમણે 30 વર્ષથી નદીના શુદ્ધિકરણના વચનો આપ્યા હતા એ નદીની હાલત દિવસે દિવસે ખરાબ છે. એમણે નદી સમક્ષ વચન આપ્યું હતું કે આ નદી પર અમે અમદાવાદની જેમ અમદાવાદમાં જે કર્યું એ સુરતમાં અમે ડેવલપ કરીશું. એ કર્યું નથી, દરેક વચનો આપીને એ કામ એમણે કર્યું નથી. અમે એ બતાવવા માગીએ છીએ કે આ વિકાસની વાતો બોગસ સ્વપ્રચારની કરે છે અને આ સંજોગોમાં એક વાત આજે સુરતીઓએ યાદ રાખવા જેવી છે કે આજે 7 ઓગસ્ટ છે. લીલીયા તાલુકાના અંટાળિયા મહાદેવના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ સંગઠન સાથે પ્રશિક્ષણ વર્ગનો ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની અધ્યક્ષતામાં પ્રારંભ કરાયો. દેશના 1 લાખ ગામોમાં સંગઠન સમિતિ, તાલુકા જિલ્લાના સંગઠન સમિતિ, શહેર વોર્ડ સમિતિ નિમવા માટે ડોક્ટર તોગડિયા દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. દર સપ્તાહે સમિતિની બેઠકો કે જેમાં હિન્દુ હિ આગે કેન્દ્રમાં 2,000 થી 4,000 પરિવારોની સુરક્ષા, સમૃદ્ધ સ્વાસ્થ્ય, સન્માનની સુરક્ષા વહન કરશે.
ત્રણ વર્ષથી ચાલતી એએચપીની યોજના કે જ્યાં હિન્દુ સાથી કાર્ય કરતા ત્યાં એક મુઠ્ઠી અન્ન યોજના ગરીબ પરિવારોને અન્ન અર્પણ કરશે. દરેક વોર્ડ શહેરમાં સંગઠન તાલુકા જિલ્લા ગ્રામ્યમાં સંગઠન માટે પ્રવાસ દરેક ઘર જઈને મળવું, થેલી આપીને એક મુઠ્ઠી અનાજ ભેગું કરી ગરીબોને આપવાનું હિન્દુ હિ આગે કેન્દ્ર ચલાવવું, આ બાબતે આહ્વાન કરવામાં આવ્યું હતું. વિવિધ 15 જેટલા સંકલ્પો સાથે તમામ હિન્દુ ધર્મ સંગઠન માટે પ્રેરક બની રહે તે માટે થઈને યુવાનોએ આ પ્રશિક્ષણ વર્ગમાં લીધેલ સંકલ્પનું ઉત્તમ આચરણ કરવા માટે ડૉક્ટર તોગડિયા દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ. ધોરાજીના 5000 વર્ષ જૂના ઐતિહાસિક પંચનાથ મહાદેવ મંદિર ખાતે આવતીકાલે એટલે કે સોમવારે હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠશે. આશ્રમ અતડામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ધોરાજીના પ્રાચીન 5000 વર્ષ જૂના શ્રી પંચનાથ મહાદેવ મંદિર ખાતે આવતીકાલે એટલે કે સોમવારથી હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠશે. હિન્દુનો પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ માસ. સોમવારથી શ્રાવણ માસ તો પ્રારંભ થઈ રહ્યો છે. શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોરાજી તથા ઉપલેટાના તમામ શિવાલયોમાં મંદિરના મહંતો દ્વારા મંદિરમાં શિવાલયની તેમજ મંદિર પરિસરની શુદ્ધ પાણી દ્વારા સાફસફાઈ કરવામાં આવી રહી છે. આસો પાલવના તોરણ મંદિરમાં લગાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભક્તો જળાભિષેક કરી શકે તે માટે જલધારા બનાવવામાં આવી છે. સંભવત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પ્રવેશ દ્વાર પર સેનેટાઇઝર રાખવામાં આવ્યું છે. ભક્તોએ મંદિરમાં પ્રવેશતા પહેલાં માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, ભક્તોને મહાદેવના દર્શન કરવા દેવામાં આવશે. રાજકોટ જિલ્લાના તમામ શિવાલયોમાં આખો મહિનો હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. ભક્તો આવતીકાલે ભગવાન ભોળાનાથનો રુદ્રાભિષેક, જલાભિષેક, દૂધાભિષેક, ભગવાન ભોલેનાથને આખો મહિનો ભોલેનાથના ગુણગાન ગાઈને સમગ્ર દેશમાંથી કોરોના નાબૂદ થાય તેવી પ્રાર્થના કરશે. હું સ્વામી શ્રદ્ધાનંદ ગિરી, મહામંડલેશ્વર, શ્રી પંચનામ આવાહન અખાડા, ભવનાથ, જૂનાગઢ. પંચનાથ મહાદેવ મંદિર ધોરાજીના પૂર્વમાં સપુરા નદીના કિનારે આવેલું છે. લોકવાક્યતા મુજબ કહેવાય છે કે 5000 વર્ષ જૂનું પંચનાથ મહાદેવ છે. અહીં 5 પાંડવો માતા કુંતા રાત રોકાયેલા, સપુરા નદીમાં સ્નાન કરી અને પાંચેય એક એક શિવલિંગ અહીં પધરાવી અને પૂજા રુદ્રાભિષેક કરી અને ભગવાનને પંચનાથ મહાદેવ એવું નામ આપેલું એમ લોકવાક્યતા મુજબ અમે સાંભળીએ છીએ. અહીંથી પછી તેઓ પાટણો હમણાં ઓસમગીરીમાં જઈ અને હેડુંબા સાથે લગ્ન કરેલા એવો પણ આપણે મહાભારતમાં ઇતિહાસમાં વર્ણન છે. અહીં પંચનાથ મહાદેવના હજારો અને સેંકડોની સંખ્યામાં શ્રાવણ મહિનામાં ભક્તો ભાવિક એકઠા થાય છે. આ વર્ષે પણ ભાવિક ભક્તો માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે, પરંતુ સરકાર શ્રીની ગાઈડ મુજબ મોઢે માસ્ક પહેરી અને આ મંદિરની અંદર 2-4 માણસોને વધારે બેસવું નહીં. ચારો તરફ સ્ટીકર મારેલા છે. અહીં અમારા સ્વયંસેવકો પણ સેનેટાઇઝ લઈને હાથ ધોવા માટે ઊભા રહ્યા છે. આ પંચનાથ મહાદેવ મંદિર ચોથો મંદિર છે. આની પહેલાં 3 મંદિર જીર્ણ થઈ ગયેલા, એનો ચોથો જીર્ણોદ્ધાર છે. અહીં પંચનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં અંદાજે 140 સુરાપુરાની ખાંભીઓ છે. એમાં પ્રાચીન અતિ પ્રાચીન 450 વર્ષ જૂની ખાંભીઓ છે. એનાથી સિદ્ધ થાય છે કે 500 વર્ષ જૂનું તો આ પરંપરાગત મુજબ આશ્રમ ચાલી રહ્યો છે. આ વર્ષે પણ સવારે 5 વાગે મંગળ આરતી થશે. 5:15 સમસ્ત ભાવિક ભક્તોને માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. અત્યારે શ્રાવણ માસની પવિત્રતા જળવાઈ રહેલા માટે મંદિરને સંપૂર્ણ રીતે શુદ્ધ કરવા માટે આવી રહ્યું છે. બપોર પછી સાંજ સુધી મંદિરોમાં ભક્તો દર્શન કરી શકશે. સાંજે સંધ્યા આરતીમાં દીપમાળા રૂજ થશે. ભાવિક ભક્તોને વિનંતી કે સરકારશ્રીની ગાઈડ મુજબ ધ્યાન દઈ અને આશ્રમને આવવું, આશ્રમની અંદર માસ્ક પહેરીને આવવું, મંદિરની અંદર પણ માસ્ક પહેરી અને રુદ્રાભિષેક, પૂજાપાઠ, અર્ચન વગેરે કરવા. આ વર્ષે પંચનાથ મંદિરની અંદર જે સોમવારે મેળો ભરાતો તે મેળાનું આયોજન સરકારશ્રીની ગાઈડ મુજબ બંધ રાખવામાં આવ્યો છે. ભક્તોને માટે દર્શન માટે ખુલ્લું છે, એટલા માટે સમસ્ત ભાવિક ભક્તોને આવવા માટે નિમંત્રણ છે. અસ્તુ, ધન્યવાદ. જગમાલ સુવા. શ્રાવણ માસના અગાઉનો દિવસ એટલે કે અમાસથી જે વ્રતની શરૂઆત થાય છે. આજથી 10 દિવસ સુધી ચાલનાર આ દશામાના વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લોકો રંગે ચંગે દશામાની મૂર્તિઓનું ઘરે સ્થાપન કરતા જોવા મળ્યા. દશામાની મૂર્તિના ભાવની વાત કરવામાં આવે તો 1.5 ફૂટ સુધીની મૂર્તિના ભાવ 2000 સુધીના બજારમાં બોલાયા હતા. શ્રદ્ધાળુઓ સારા નસીબ અને સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે. મૂર્તિ ખરીદવા માટે ગઈકાલથી લોકો બજારમાં ઉમટી પડ્યા હતા. જોકે માટીની 1-1.5 ફૂટની મૂર્તિ 1500-2000 રૂપિયામાં વેચાઈ. ચંદુલાલ મહારાજે આ વિશે જણાવ્યું કે દિવસભર મૂર્તિની સ્થાપના કરી શકાશે, પરંતુ સવારે 7-11 વાગ્યા સુધી મૂર્તિની સ્થાપના માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે ગણેશોત્સવનું આયોજન ન કરી શક્યા હોય તેવા લોકોએ અત્યારથી શ્રીજીની સ્થાપના કરવાનું આયોજન કર્યું છે. આ વર્ષે વિઘ્નહર્તા દેવ એટલે ભગવાન ગણેશે ભક્તો પર કૃપા વરસાવી છે. કોરોનામાં કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ વર્ષે સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરી ગણેશ મહોત્સવના 10 દિવસ સુધી મેડિકલને લગતા કેમ્પ અને કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. આ વર્ષે સરકારના નિયમ અનુસાર મૂર્તિ તૈયાર કરી અનોખું આકર્ષણ અને આયોજન કરવામાં આવશે તેવું આયોજક નીરજ પાટીલે જણાવ્યું હતું.
મેં હંસાબેન સુરેશભાઈ શાહ, હું ડસામાની મૂર્તિ લેવા માટે આવી છું. આ કોરોનાના હિસાબે ગયા વર્ષે તો બહુ એ હતું, આ વર્ષે જરાક સરકારે છૂટ આપી છે તો અમે રંગે ચંગે ડસામાને લઈ જઈએ છીએ વાત્યા ગાતીએ, ને અમારા ઘરે અમે સ્થાપના કરીએ છીએ. એમાં આપણી શ્રદ્ધા હોય એ હિસાબે આપણે રાખીએ છીએ, બીજું એમાં કંઈ નથી, માતાજીનો હુકમ હોય તે હિસાબે આપણે કરીએ છીએ. તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખીને આ વર્ષે દશામાં કે ગણેશોત્સવ દરમિયાન સ્થાપવામાં આવતી મૂર્તિઓના વિસર્જન માટે કોઈ વ્યવસ્થા નથી કરી. દર વર્ષે કૃત્રિમ તળાવ બનાવવામાં આવતા હતા, જો કે આ વર્ષે તાપીમાં પણ વિસર્જન નહીં કરી શકાય અને તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ પણ નહીં બનાવવામાં આવશે, જેથી લોકોએ ફરજિયાતપણે ઘર આંગણે જ પ્રતિમાઓનું વિસર્જન કરવાનું રહેશે. कोरोना बनाने के कारण से दो साल से धंधा ठीक से नहीं चल रहा है. मूर्ति का देखो हर सामान का भाव चढ़ा है, उसी से अपना मूर्ति का भी भाव चढ़ जाता है. गांव के लोग का क्या होता है, गांव के लोग का पैसा का थोड़ा कमजोरी है, उसका काम धंधा कुछ है नहीं है. ठीक है, अपना क्या करना, काम धंधा है नहीं है, उसका गाँव का देना पड़ता ठीक से पैसा, उन लोग का भाई मिलता नहीं है, अपना भी नहीं मिल रहा है. इसी हिसाब से मैं ज़्यादा मूर्ति नहीं बना पाया, 100-150 मूर्ति बनाया तो ऑर्डर से भाई से भी अपना हिसाब से मैं बना था, वो सब सारी मूर्ति बिक गया. कोरोना पहले कितना बिक रहा था और ये साल कितना बिक रहा है? कोरोना पहले तो मैं 250-300 मूर्ति बनाता, अभी तो 150 जैसे मूर्ति बनाता. રવિ કોઈ. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી લોકપ્રિય એટલે કે રાધે ડેરી ફાર્મ એન્ડ ફ્રુટ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 6ઠી વર્ષગાંઠ નિમિત્તે 2 નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. વાસ્તુ બ્રાન્ડ સાથે મળીને 2 નવી પ્રોડક્ટ કે જેમાં ગૌશાળા એટુ ગીર ગાય ઘી અને સાથે સ્કીમ મિલ્ક પાવડર લોન્ચ કરાયા છે. વરાછા મેઇન રોડ સાગવાડી ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ લોકપ્રિય રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડની 6 વર્ષ પૂર્ણ થતાં વાસ્તુ બ્રાન્ડ સાથે મળીને નવી 2 બ્રાન્ડનું લોન્ચિંગ કરાયું હતું. 6ઠા વર્ષની ઉજવણીને લઈ વાસ્તુ બ્રાન્ડની 2 નવી પ્રોડક્ટ ગૌશાળા એટુ ગીર ગાય ઘી અને ગૌશાળા એટુ ગીર ગાય ઘી એન્ડ સ્કીમ મિલ્ક પાવડર લોન્ચ કરાયા છે. શ્યોરિટી ફોર પ્યોરિટી એ વાસ્તુ બ્રાન્ડ મુખ્ય સૂત્ર છે અને ઈ કોમર્સ સ્ટોર પર હવે રાધે ડેરી ફાર્મ એન્ડ ફ્રૂટ્સ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે. આ કંપનીના સંચાલકે જણાવ્યું છે કે વાસ્તુ બ્રાન્ડ શ્યોરિટી અને પ્યોરિટીમાં વિશ્વાસ રાખે છે. વર્ષ 2012-13માં દૂધ તથા તેની વિવિધ પ્રોડક્ટનું વેચાણ શરૂ કરાયું હતું. વાસ્તુ ડેરીની વેબસાઇટ પણ લોન્ચ કરાઈ. વાસ્તુ ડેરીમાં હાલ 250થી વધારે કર્મચારીઓ કાર્યરત છે અને કંપનીના કુલ ડિસ્ટ્રીબ્યુટર્સની સંખ્યા 1000ને પાર કરી ચૂકી છે. હેલો એવરીવન, માય સેલ્ફ ભૂપત સુખડિયા ફ્રોમ શ્રી રાધે ડેરી ફાર્મ એન્ડ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ. અમારા બ્રાન્ડ નેમ હૈ વાસ્તુ, ઓર વાસ્તુ કે અંડર મેં હમ ડેરી પ્રોડક્ટ એન્ડ બેકરી પ્રોડક્ટ બના રહે હૈ. હમારા મિશન હૈ 2014-1 મેં ભારત કે હર ઘર મેં હમારી પ્રોડક્ટ પહોંચાને કા હૈ. હમારા કોર આઈડિયોલોજી રહા હૈ કે ગવર્નમેન્ટ કા જો ભી ટેક્સેશન હૈ વો હમેં ફુલફિલ કરને કા હૈ, ઓર વો હિસાબ સે હમ હમારે નેશન કો હેલ્પફુલ હોના ચાહતે હૈ. હમારા બિહેગ હૈ 1 લાખ કરોડ ટર્ન ઓવર કા 2041 મેં. થેન્ક યુ. ડેરી પ્રોડક્ટ હૈ, બેકરી પ્રોડક્ટ હૈ, ઉસમે અભી આજ હમ લોન્ચ કરને જા રહે હૈ એ ટુ ગીર કાઉ ઘી, ઓર દૂસરા હમારા હૈ SMP કાઉ એન્ડ બફેલો, ઓર બાકી ફ્યુચર મેં ભી હમારા પ્રોડક્ટ ટાઈમ ટુ ટાઈમ લોન્ચ હમ કરને વાલા હૈ. ઉસમે આઈસક્રીમ હૈ, ચીઝ હૈ, પનીર હૈ, એ સબ ચીઝે આને વાલી હૈ. પ્રેઝન્ટ મેં હમારા મિલ્ક હૈ, બટર મિલ્ક હૈ, ઘી હૈ, બેકરી આઈટમ ATC હમ અભી પ્રેઝન્ટ મેં સર્વ કર રહે હૈ માર્કેટ. પદુમા કંપનીની કોર આઈડિયોલોજી હંમેશા રાષ્ટ્રને કેવી રીતે ઉપયોગી થઈ શકાય તે રીતે તૈયાર કરાય છે. કંપની તે મુજબ ગવર્મેન્ટની દરેક લાયબિલિટી પૂરી કરી રહી છે, સાથે સામાજિક સેવા કાર્ય અને રોજગાર વધારવા માટે પણ વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું છે. રાહુલ મકો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ કુમાર કાનાણીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને ધ્યાને રાખીને વરાછા પોલીસે ગઈકાલે ભરત પટેલ નામના યુવાનની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભરત પટેલ કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે, વરાછા પોલીસે ધરપકડ કરતાની સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ભરત પટેલના પત્ની વોર્ડ નંબર 24માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉભર્યા હતા. ભરત પટેલની ધરપકડ થતાં આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરો તેમજ હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને ભરત પટેલને છોડી મૂકવા માટે માંગ કરી. પોલીસે કુમાર કાનાણીના ઇશારે ધરપકડ કરી હોય તે પ્રકારની દલીલો કરી. પોલીસ સ્ટેશનના ગેટ પાસે બેસીને રામધૂન કરી આમ આદમી પાર્ટીના નેતાઓએ વિરોધ દાખવ્યો હતો. તાજેતરમાં જ કુમાર કાનાણી દ્વારા ફેસબુક પર લાઈવ મૂકવામાં આવ્યું, જેમાં આ વિડીયો એડિટ કરીને ખોટી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો. કુમાર કાનાણી પોતાના જ પાર્ટી માટે એલફેલ બોલતા હોય તે પ્રકારનો વિડીયો એડિટ કરવામાં આવ્યો હતો, જેના કારણે કુમાર કાનાણીની છબીને નુકસાન થાય તે પ્રકારનો વિડીયો હોવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી. આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ અને નેતાઓએ પણ પોલીસ સ્ટેશન સામે રામધૂન કરી. આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે પોલીસ માત્ર ભાજપના ઇશારે કામ કરે છે. લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો હક છે, પરંતુ પોલીસ પોતાના તાનાશાહી વર્તનને કારણે રાજકીય દમનમાં આવીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે અયોગ્ય વર્તન કરે છે. ભરત પટેલની ધરપકડ બાદ કુમાર કાનાણીના ઇશારે ખોટી રીતે કરવામાં આવી હોય ધરપકડ તેવો આક્ષેપો કર્યા છે. તાત્કાલિક અસરથી છોડી દેવા માટે વરાછા પોલીસ સ્ટેશન ખાતે રામધૂન ગાઈને પોલીસે તેમજ રાજકીય નેતાઓને સદબુદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી. પાર્ટીના અમારા એક સુરત શહેરના જાંબાજ કાર્યકર્તા વોર્ડ નંબર 24ના કાર્યકર્તા શ્રી ભરતભાઈ પટેલ, એમણે આજથી 15-20 દિવસ પહેલાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીનો એક વિડીયો સંદેશ હતો, એ વિડીયો સંદેશનો થોડોક ભાગ કટિંગ કરીને, વિધાઉટ એડિટિંગ કટિંગ કરી અને પોતાના ફેસબુક આઈડી ઉપર અપલોડ કર્યો હતો. એના વિરોધમાં ગુજરાત સરકારના મંત્રીએ અમારા કાર્યકર્તાઓનું માનસિક રીતે ભંગાણ કરવા માટે, મોરલ તોડવા માટે, અમારા ઉપર દબાણ ઊભું કરવા માટે આ કાર્યકર્તાને એમના ઘરેથી પોલીસ ઉપાડીને લઈ આવે એના માટે પોલીસ તંત્ર ઉપર દબાણ ઊભું કરી, પોલીસ તંત્રનો દુરુપયોગ કરી અને ગઈકાલે બપોરે અમારા કાર્યકર્તાને પકડીને લાવ્યા છે. એમના સમર્થનમાં આજે વરાછા પોલીસ સ્ટેશન ખાતે અમારા તમામ ચૂંટાયેલા નગરસેવકો, તમામ પદાધિકારીઓ, તમામ કાર્યકર્તાઓ એમને સહયોગ આપવા માટે વરાછા પોલીસ સ્ટેશન અમે આવ્યા છીએ. અને ભાજપ સરકારને અમે એ સંદેશો આપવા માંગીએ છીએ કે અમારો એક એક કાર્યકર્તા માનસિક રીતે ક્યારેય ભાંગે એમ નથી. તમારે જે તૈયારી કરવી હોય એ કરજો. અમારા તમામ કાર્યકર્તાના મોરલ બહુ ઊંચા છે અને ઇન્કલાબના નારા સાથે અમે નીકળ્યા છીએ અને આ નારો ત્યાં સુધી જારી રહેશે જ્યાં સુધી આ રાજ્યમાંથી, આ દેશમાંથી તાનાશાહી સરકારને ઉખેડીને ફેંકી ન દઈએ. આભાર. મારું નામ પટેલ રીટાબેન. આમાં કંઈ નથી, કહું કુમારની પોસ્ટ છે મહિના પહેલાં અગાઉની છે અને આ જે લીધેલા છે પોલીસમાં જે કરેલા છે મારા મિસ્ટર જ છે. વોર્ડ નંબર 24માંથી છે, હું બોલું છું, મહિલા પ્રમુખ છું. અને આ જે લાઈક કરવામાં આવેલી છે ધંધા ઉપરથી જે ભાજપના ગુંડાઓ જે પકડી લઈ આવે છે અને આ જે કુમાર કમાણીની કરેલી છે એના આમાં સ્થળી કરવામાં જ આવેલી છે. કરવાનું એકમાત્ર કારણ છે કે અમારા 24 નંબરના ઉમેદવાર હતા રીટાબેન અને એમના પતિ જે ભરતભાઈ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો, જે એના બીજા ગ્રુપ દ્વારા આપવામાં આવ્યો હતો અને એ શેર કર્યો હતો. શેર કર્યો એમાં એવું કાંઈ પોલીસ ફરિયાદી બની છે અને પોલીસને એવું કહેવામાં આવ્યું છે. અમે પૂછ્યું કે ભાઈ એનો શું પ્રોબ્લેમ હતો, શું વાંક હતો, તો પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું વિડીયો એડિટ કરવામાં આવ્યો છે. તો મારું એટલું કહેવું છે કે વિડીયો એડિટ કોને કહેવાય, કે કોઈ શબ્દને મારી તોડીને અંદર એડિટ કર્યું હોય એને એડિટ કહેવાય? આ વિડીયો તો કોર્પ કરેલો છે. તો આવી રીતે ખોટી રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરને કાલથી અહીંયા લાવેલા છે અને એના સમર્થનમાં લોકો એનો સાથ આપવા અને એનો ઉત્સાહ ઉધારવા માટે અહીંયા પોલીસ સ્ટેશને બધા હાજર થયેલા છે. રાહુલ મકવાણ. સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં રહેતા મધ્યમ વર્ગીય પ્રજાપતિ સમાજનો યુવાન જેનું નામ છે એકવળિયા જયરાજ, કે જેણે ઇન્ડિયન એરફોર્સની ટ્રેનિંગ પૂર્ણ કરી છે. ટ્રેનિંગ પૂર્ણ કરીને આવતા પરિવારના સભ્યો સહિત સ્નેહી વર્ગે ભવ્ય આગતા સ્વાગતા સાથે સન્માન રચના સર્કલ જનતાનગરની વાડી ખાતે કર્યું હતું. સમગ્ર દેશમાં યુવાનો નેવી અને આર્મીમાં જોડાવા માટે તત્પર હોય છે. ગુજરાતના યુવાનો પણ આ બાબતમાં પાછા પડતા નથી, ત્યારે મૂળ સૌરાષ્ટ્રનો વતની પરંતુ સુરતની જેણે કર્મભૂમિ બનાવી છે એવા એકવલિયા અનુભાઈના પુત્ર જયરાજની ઇન્ડિયન એરફોર્સમાં પસંદગી થઈ છે. ઇન્ડિયન એરફોર્સમાં આખરી ટ્રેનિંગ પૂર્ણ કરીને સુરત પરત ફરતા સમગ્ર પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે. એકવળિયા જયરાજ કનુભાઈનું સ્નેહીજનો તેમજ મિત્ર વર્તુળ દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે એરફોર્સ ટ્રેનિંગ પૂર્ણ બાદના અનુભવ જણાવતા જયરાજે કહ્યું કે જીવનમાં કોઈપણ સિદ્ધિ હાંસલ કરવા માટે મક્કમ મનોબળ અને સખત પુરુષાર્થ જરૂરી છે. વિશેષમાં કહ્યું કે મારા પરિવારના સહકારથી ઇન્ડિયન એરફોર્સ ટ્રેનિંગ પૂર્ણ કરી દેશ સેવા માટે કંઈક કરી પામવાની ભાવના સાથે મને ગર્વ છે. આ સાથે જ મારી સેવા નવયુવાન મિત્રો પણ ઇન્ડિયન આર્મી અને નેવી સહિત એરફોર્સમાં વધુ ને વધુ જોડાય તેવી આશા વ્યક્ત કરી છે. બહુ આનંદની લાગણી ફીલ થાય છે અને પ્રાઉડ પણ ફીલ થાય છે કે દેશના માટે
હું જો પગલું ભર્યું છે, ટ્રેનિંગ લઈને પૂર્ણ પરત વતન લોટ્યા છીએ, બહુ આનંદની લાગણી અનુભવાય છે. તમારા પરિવારની પરિસ્થિતિ સાવ નબળી હતી અને આ તમે અત્યારે હાલ મુકામે પહોંચ્યા છો, કેવું લાગ્યું? હા, મિડલ ક્લાસ ફેમિલીથી આવું છું. હા, બસ બીજું ના કહેતા, મહેનત કરો અને આગળ વધો. તમારા લક્ષ્યને એક એક ધ્યેય લઈને તમે પકડી રાખો. ખુદી કો કર ઇતના બુલંદ કે ખુદા હર બંદે સે પૂછે, તકદીર હર બંદે સે પૂછે કે બતા તેરી રજા ક્યા હૈ. રાહુલ મકવાણા, જી ટીવી ન્યૂઝ, સુરત.